સિગ્મા યુનિવર્સિટીમાં મોસ્ટ અવેટેડ મેગા પ્લેસમેન્ટ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. 29 જૂન 2024 રોજ સિગ્મા યુનિવર્સિટી મદદનીશ નિયામક વડોદરા ઓફિસના સહયોગથી વડોદરાના મોસ્ટ અવેટેડ મેગા પ્લેસમેન્ટ ફેરનું આયોજન કર્યું હતું. આ ફેરમાં 100 કરતાં વધારે કંપનીઓ દ્વારા 7,000 જેટલી રોજગારની તકો ઓફર કરવામાં આવી હતી, જેમાં 1,500 કરતાં વધારે લાભાર્થીઓએ ભાગ લીધો હતો. વડોદરાના કુશળ અને પ્રતિભાશાળી સ્નાતકો અને વ્યવસાયિકોને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટીએ વિવિધ ઉદ્યોગોમાં શ્રેષ્ઠ કંપનીઓને આમંત્રણ આપ્યું હતું અને વડોદરા અને નજીકના જિલ્લાઓની યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓને આમંત્રિત કર્યા હતા. વિદ્યાર્થીઓ, સ્નાતકો અને વ્યવસાયિકો મેનેજમેન્ટ, એન્જિનિયરિંગ, નર્સિંગ, ફાર્મસી અને હેલ્થકેર જેવા વિવિધ ક્ષેત્રોમાં રોજગાર શોષવા માટે એકસાથે આવ્યા હતા. નિર્મા લિમિટેડ, SBI, સન ફાર્મા, પોલિસી બજાર, મર્ક્યુરી લેબોરેટરી, મેડકાર્ટ ફાર્મસી, સયાજી હોટેલ્સ જેવી પ્રખ્યાત સંસ્થાઓએ પ્લેસમેન્ટ ફેરમાં ભાગ લીધો હતો. સિગ્મા યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડોક્ટર હર્ષ શાહે સહભાગીઓને સંબોધતા જણાવ્યું હતું કે કોલેજની કેન્ટીનમાં પસાર કરેલા ક્ષણોથી લઈને નોકરી શોધવાના તણાવ સુધી તમે બધા ખૂબ આગળ નીકળી ગયા છો. તમારી કારકિર્દીના વિકાસ માટે સિગ્મા યુનિવર્સિટીના મેગા પ્લેસમેન્ટ ફેર દ્વારા અદ્ભુત તક તમારા સુધી પહોંચાડવા જઈ રહી છે. અમે ઈચ્છા કરીએ છીએ તમે શ્રેષ્ઠ પેકેજો મેળવવાનું ચાલુ રાખો અને તમારી સફળતા તમારી મહેનતનું પ્રમાણ બને. સો આજે સિગ્મા યુનિવર્સિટીનો સેકન્ડ મેગા પ્લેસમેન્ટ ફેર છે, બટ ઓવરઓલ જોઈએ તો કોન્સિક્યુટિવલી આ 4th મેગા જોબ પ્લેસમેન્ટ ફેર છે જ્યાં 100+ કંપનીઝને બોલાયા છે. અને આઈ એમ હેપી ટુ શેર કે આજે આપણી પાસે 110+ કંપનીઝ અને 2,000+ રજિસ્ટ્રેશન છે, બટ કંપનીઝની વેકેન્સીઝ 7,000+ છે. સો વી આર પ્રાઉડ કે અમે આટલું મોટું ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી શકીએ છીએ અને ઓફકોર્સ એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જના સપોર્ટથી અને એમની સાથે આ ઇવેન્ટ કરીએ છીએ. અને સાથે અમારી સાથે ચીફ ગેસ્ટ તરીકે MD પટેલ સર, જે VCCIના પ્રેસિડેન્ટ છે, એ પણ જોડાયા છે. સો ઇટ્સ અ બિગ ઓપોર્ચ્યુનિટી. મેં મારી સ્પીચમાં જેવી રીતે કીધું કે એક ફાર ઇસ્ટમાં બેમ્બુ હોય છે જે 5 વર્ષ સુધી ઉગતું જ નથી, બટ 5મા વર્ષથી ઉગવાનું ચાલુ કરે છે અને 6 મહિનામાં 90 ફૂટ સુધી પહોંચે છે. તો મારો ક્વેશ્ચન એ જ હતો કે એ 90 ફૂટ જે વધ્યું એ 6 મહિનામાં વધ્યું કે 5 વર્ષમાં વધ્યું. સો એટલે ઇમ્પોર્ટન્ટ છોકરાઓ એમનું 4 વર્ષ કે 3 વર્ષ જે બી ગ્રેજ્યુએશન પતાવ્યું એની પછી અત્યારે એક ઇમ્પોર્ટન્ટ ટાઈમ છે કે કંપનીઝમાં પ્લેસ થાય છે અને ત્યારે જ એમનું ગ્રોથ થશે. અને ઇન્ડિયા બિંગ અ સુપર પાવર અને જે આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સરનું જે વિઝન છે કે ઇન્ડિયા સુપર નેશન બને, નેશનલ પાવર બને, તો આ બધા આપણા નેશનલ બિલ્ડર્સ ઓફ ટુમોરો છે. સો આઈ વોન્ટ ટુ વિશ ઓલ ગ્રેટ ગ્રેટ લક એન્ડ બેસ્ટ ઓફ લક ફોર ધેર ફ્યુચર. આઈ એમ પ્રાઉડ ટુ ઓર્ગેનાઇઝ ધીસ ઇવેન્ટ. થેન્ક યુ. સિગ્મા યુનિવર્સિટી બન્યા પછીના 2024ના આ મોટા મેગા પ્લેસમેન્ટ સેલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. અહીંની સંખ્યાકીય માહિતી એક મોટી છે, પરંતુ એટલું કહી શકાય કે ઘણી બધી મોટી ઇન્ડસ્ટ્રીઝ અહીં આગળ પ્લેસમેન્ટ માટે વિદ્યાર્થીઓને જોબ ઓપોર્ચ્યુનિટી આપવા માટે આવેલી છે. અને એવી જ રીતે વિદ્યાર્થીઓ પણ જે સવારમાં 10:30 રજિસ્ટર થયા છે એ મુજબ 2,000 વિદ્યાર્થીઓનો આંકડો આપણી પાસે હાજર છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ એ સિવાય પણ આવશે, એટલે મને લાગે છે 4,000-5,000નો આંકડો ક્રોસ થશે. મીડિયા મારફતે મારે જે આપને બતાવવાનું છે એ બતાવવાનું છે કે એમ્પ્લોયમેન્ટ એટલે કે જોબ અથવા તો નોકરી એ કંઈ બહુ બહુ મોટી વસ્તુ નથી અને જોબ મળી શકે એમ છે, પણ વિદ્યાર્થીઓએ જે જોબ લો છો એમાં મહેનત કરવી જોઈએ અને મહેનત કરી અને એમાં લાગ્યા રહેશે તો કદાચ અનુભવ મેળવશે અને અનુભવ મેળવશે તો સારી પોઝિશનો મેળવશે અથવા સારા ઇન્ડસ્ટ્રિયલિસ્ટ પણ બની શકે. એટલો જ મારો આપ સર્વેને સંદેશ છે અને એ જો આપ જાહેર કરી શકશો તો મીડિયાનું મોટું માધ્યમ છે અને આ બધા જ મીડિયા જો એ જાહેરાત આપશે તો હું શ્યોર છું કે આજનો મેગા પ્લેસમેન્ટ સેલ અમારો એક સાર્થક નિવડશે અને વર્ષો વર્ષ અમને પણ ઇન્સ્પિરેશન મળશે અને વર્ષો વર્ષ અમે પણ આનાથી વધારે જોશમાં, જુસ્સામાં, ઉત્સાહમાં આ કામ કરી શકીશું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. મદદનીશ નિયામક રોજગારની કચેરી વડોદરા, યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ બ્યુરો વડોદરા તેમજ સિગ્મા યુનિવર્સિટીના જોઈન્ટલી આજે આ મેગા જોબ ફેરનું આયોજન કર્યું છે. આજના જોબ ફેરમાં લગભગ 7,000થી વધુ વેકેન્સી માટે લગભગ 100થી વધારે એમ્પ્લોયર જેમાં સર્વિસ સેક્ટર અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો સમાવેશ થાય છે. સાથે સાથે લગભગ આજે 2,000થી વધારે જોબ સીકર આ જોબ ફેરમાં ભાગ લઈ રહ્યા છે અને તેઓને અલગ અલગ જે સ્કિલિંગ માટેની
જે સ્કિલ ઇન્સ્ટિટ્યૂટ છે તેની ટ્રેનિંગ માટેનું ગાઈડન્સ મળવાનું છે, સાથે અનુબંધમ નામ નોંધણી કેમ્પ અને એનસીએસ પોર્ટલ અને ઓવરસીઝ એમ્પ્લોયમેન્ટ અંગેનું પણ ગાઈડન્સ આજના જોબ ફેરમાં મળવાનું છે. અલ્પેશ ચૌહાણ, મદદનીશ નિયામક રોજગાર.